આપ જોઈ રહ્યા છો સ્પીડ ન્યૂઝ 17 હર હંમેશ સત્યની સાથે. જોવા માટે સર્ચ કરો speednews17.com તેમજ તમામ સોશિયલ સાઇટ પર. રાષ્ટ્રીય મતદાતા દિવસ 2021 તારીખ 25/1/2021. આજ રોજ તારીખ 25/1/2021ના રોજ ભારતના ચૂંટણી પંચ દ્વારા આયોજિત 11મા રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણીના ભાગરૂપે તાલુકા પંચાયત કચેરી અબડાસા મુકામે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. મહામહિમ રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતના અધ્યક્ષસ્થાને આ કાર્યક્રમનું જીવંત પ્રસારણ ઓનલાઈન GSWN પ્લેટફોર્મ પરથી કરવામાં આવેલું હતું. ગુજરાત રાજ્યના મુખ્ય નિર્વાચન અધિકારીઓ ડોક્ટર એસ મુરલીક્રિષ્ણા અને રાજ્ય ચૂંટણી પંચના શ્રી સંજય પ્રસાદ હાજર રહ્યા હતા. સ્થાનિક તાલુકા કક્ષાએ આ કાર્યક્રમમાં એક અબડાસા વિધાનસભા મત વિભાગના મતદાર નોંધણી અધિકારી અને પ્રાંત અધિકારી શ્રી અબડાસા શ્રી પ્રવીણસિંહ જેતાવત, શ્રી જેવી ગોર, તાલુકા વિકાસ અધિકારી શ્રી અબડાસા મેહુલ ભટ્ટ, શ્રી અરેસવાડા રાહુલ મહેશ્વરી, જીત તેડા તથા મામલતદાર કચેરીના તમામ રેવન્યુ તલાટી હાજર રહેલ હતા. આ કાર્યક્રમમાં ઇન્ડિયન અબડાસા મત વિસ્તારની અંદર રાષ્ટ્રીય મતદાતા દિવસની જે ઉજવણી છે એ રાજ્યકક્ષાની ઉજવણીનો એક ભાગ રૂપે થઈ છે, જેમાં રાજ્યના માનનીય રાજ્યપાલશ્રીનું ઉદ્બોધન, એના સિવાય મુખ્ય ચૂંટણી અધિકારીશ્રીનું ઉદ્બોધન અને ચૂંટણી આયોગ દિલ્હીના અધિકારીશ્રીનું ઉદ્બોધન, એ બધાની સાથે આજનો કાર્યક્રમ વિડીયો કોન્ફરન્સિંગથી હમણાં જ પૂર્ણ થયો. અને એની અંદર આપણા દેશની અંદર જ્યારે 1950માં ચૂંટણી આયોગની રચના થઈ એના આધારે અહીંયા રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી કરવામાં આવે છે. એ રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી પ્રસંગે આપણે વધુમાં વધુ મતદાતાઓને એનરોલ કરી શકીએ અને ભારતીય લોકશાહીને વધારે મજબૂત કરી શકીએ એના માટેના પ્રયાસોની અને એના માટેની કાર્યવિધિની ચર્ચા થઈ. આપણે ત્યાં એક અબડાસા મત વિસ્તારની અંદર પણ જે 2020માં 1 જાન્યુઆરીમાં જે મતદાતાઓ હતા એ અંદાજે 2,34,000 જેવા હતા, જે આ વખતે વધીને હમણાં જે 15 જાન્યુઆરી 2021એ જે નવી મતદાતા સૂચિ પ્રસિદ્ધ થઈ એમાં 2,44,000 જેવા, એટલે કરીબ 9,500 થી 10,000 જેવા નવા મતદાતાઓ આપણે ત્યાં પણ ઉમેરાયા છે. અને આ યુવા મતદાતાઓ નવા મતદાતાઓ ઉમેરાય અને તે વધુમાં વધુ મતદાન કરે એવી આપણે આશા રાખીએ.